गुड मॉर्निंग किड्स, हाउ आर यू? छोकराओ, આજે આપણે ધોરણ 2 માં વર્કશીટ જોઈશું, રાઈટ? તો તૈયાર છો તમે વર્કશીટ માટે? તો ચલો શરૂ કરીએ. તો સ્ટુડન્ટ્સ, આ છે ચિત્ર ઓળખી, સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો અને લખો. તો આ શેનું ચિત્ર છે? આ છે ફિશ. તો ફિશ એટલે શું થશે છોકરાઓ? માછલી. આ છે બોટ. બોટ એટલે ઘોડી. આ છે શીપ. શીપ એટલે વહાણ. આ CART, કાટ. કાટ એટલે ગાડું. આ છે બાઇક. બાઇક એટલે મોટરસાઇકલ. જીપ. જીપ એટલે જીપ. આ હેડ. હેડ એટલે માથું. હેન્ડ. હેન્ડ એટલે હાથ. અહીંયા તમને હાથનું ચિત્ર દેખાય છે, બરાબર? આ શું છે? NOSE, નોઝ એટલે નાક. HAIR, હેર એટલે વાળ. NECK, નેક એટલે ગરદન. OVAL, ઓવલ. ઓવલ એટલે લંબગોળ. પછી આપણે જોઈશું કોન. કોન એટલે શંકુ. BELL, બેલ એટલે ઘંટ. બુક એટલે ચોપડી. અને ડોર એટલે બારણું. ડોરને આપણે અહીંયા દરવાજો પણ કહીએ છીએ, બરાબર? તો આ જે તમારે ચિત્ર ઉપરથી સ્પેલિંગ અને એના ઉચ્ચાર અને અર્થ છે એ તમારે વાંચવાના છે, અને તમારી નોટબુકમાં આ વર્કશીટ જે છે તમારે લખવાની છે. બાળકો, આ વર્કશીટની જે PDF છે એ હું તમને સાથે મોકલી રહી છું, તો તમારે આમાંથી જોઈ જોઈને લખવાના છે. ફરીથી આપણે એનું રિવિઝન કરીશું. ફિશ એટલે માછલી, બોટ એટલે હોડી, શીપ એટલે વહાણ, કાર્ટ એટલે ગાડું, બાઇક એટલે મોટરસાઇકલ, જીપ એટલે જીપ, માથુંને કહેવાય છે હેડ, હાથ એટલે હેન્ડ, નાકને શું કહેવાય? તો નાકને આપણે કહીશું નોઝ. આઈ હેવ વન નોઝ, હે ના? કે મારે એક નાક છે. વાળ એટલે હેર. નેક એટલે ગરદન છે. લંબગોળને શું કહેવાશે? ઓવલ. અહીંયા આઈસ્ક્રીમ એટલે કે કોન શેપ છે, તો એને કહેવાય શંકુ. બેલ એટલે ઘંટ. બુક એટલે ચોપડી. અને બારણું એટલે ડોર, એને દરવાજો પણ કહેવાશે, બરાબર? તો આ વર્કશીટ તમારે વાંચવાની છે અને લખવાની છે, બરાબર? તો તમારે આ વર્કશીટ જે છે તમારે ખબર પડી હશે. આપણે આગળ ફરી મળીશું, ત્યાં સુધી આવજો.